સુરતમાં ઉત્તરાયણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવામાં આવ્યો છે. સવારે 11 વાગે આસપાસ ઉત્તરાયણ પાવર સ્ટેશનના કુલિંગ ટાવર બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો છે. ગણતરીની સેકન્ડમાં જ 172 પિલરમાં બ્લાસ્ટ કરાયા હતા. સમગ્ર ઘટનાના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના મકાનની છત ઉપર એકઠા થઈ ગયા હતા. ટાવરને ધ્વસ્ત કરવા પાછળ સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર રાજસ્થાનના ડિમોલિશન એક્સપર્ટ આવેલ આનંદ શર્મા ટાવર નીચે પાડવા પાછળ મહત્વની વાત જણાવી હતી કે ટાવરને અમારે સીધું નીચે પાડવાનું હતું, કારણ કે ટાવરની 10-15 મીટરના અંતરમાં ઘણા ઉપયોગી બાંધકામ કરવામાં આવ્યા છે, જેને નુકસાન ન થાય તેની પર ખાસ ધ્યાન રાખવાનું હતું, જેને લઈ ટાવરને સીધો જ નીચે પાડવો પડે તેમ હતું. ત્યારે સીધો નીચે પાડવા માટે પહેલા અમે કોન્ક્રીટની સ્ટ્રેન્થ કેટલી છે, ઊંચાઈ કેટલી છે, વજન કેટલું છે, આ તમામ વાત ધ્યાનમાં રાખીને પછી ટાવરમાં હોલ પાડવા માટેની જગ્યા, તેની વચ્ચેનો ડાયરેક્શન, તમામ વચ્ચેનું અંતર, આ બધું અમારે ઝીણવટભરી તપાસ કરી ચોકસાઈપૂર્વક કરવું પડ્યું હતું. ત્યારબાદ તેમાં ડિટોનેટર સેટ કરાયા હતા અને તમામનો ટાઈમિંગ ખૂબ જ ચોકસાઈપૂર્વક સેટ કરવામાં આવ્યો હતો, જેને લઈ બ્લાસ્ટ કરવામાં આવ્યો ત્યારે સ્ટ્રક્ચર ધીમે ધીમે સિક્વન્સમાં એક સરખું સીધું નીચે પાડ્યું હતું અને સાથે વાઇબ્રેશન પણ ખૂબ જ ઓછું થયું હતું અને સફળતાપૂર્વક ડિમોલિશન થઈ ગયું હતું. આનંદ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે આજે દેશમાં એક્સપ્લોસિવના મદદથી મોટા સ્ટ્રક્ચરો ડિમોલિશન કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનતી થઈ ગઈ છે અને સસ્તી પણ થઈ ગઈ છે. ઉત્તરાયણ પાવર સ્ટેશનનો કુલિંગ ટાવર તોડી પાડવા માટે અમે નોન ઇલેક્ટ્રોનિક એક્સપ્લોઝિવ મટીરીયલનો ઉપયોગ કર્યો હતો, જેને લઈ આ ટાવર પાછળ ઘણો બધો ખર્ચ થયો હતો. આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં પણ ઘણા વર્ષોથી આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેંકડોમાં જરાશય કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ ઇમારતના જે પિલર હોય છે તેના ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધે સીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેકનોલોજી હોય છે, જેથી કરીને આસપાસના અન્ય બાંધકામોને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. સ્થાનિક રહી સનિલભાઈ જણાવ્યું હતું કે અમારું આ બિલ્ડિંગ બન્યું તે પહેલાથી આ કુલિંગ ટાવર હતો. અમે જ્યારે પણ કોઈકને અમારું લેન્ડમાર્ક કહેતા ત્યારે આ ટાવરનો જ ઉલ્લેખ કરતા હતા. અમારા વિસ્તારમાં આવનાર અને અમારા ઘર સુધી પહોંચવા માટેનું જે સરનામું હતું તેમાં અમે કુલિંગ ટાવરનો ઉલ્લેખ રજૂ કરતા હતા. આજે જાણે એવું લાગે છે કે અમને અમારા સરનામાની એક મહત્વનું લેન્ડમાર્ક ગુમાવી દીધું છે. સ્થાનિક સમીર બોગરાએ જણાવ્યું હતું કે કુલિંગ ટાવરને તોડી પાડવા માટે જે એજન્સી હતી તે સતત અમારા સંપર્કમાં હતી. અન્ય ઘણી બધી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આજે આ દ્રશ્યો જોવા માટે અમે બધા જ પરિવારના સભ્યો પણ આવી ગયા હતા. આ દ્રશ્યો અમને એટલા માટે યાદગાર રહેશે કે આવું કોઈક ટાવર ધરાશાયી થતું હોય તેના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે. પરંતુ સાથે સાથે દુઃખ એ વાતનું પણ છે કે અમે જે ટાવરને હંમેશા જોતા હતા તે હવે અમારી નજર સમક્ષ રહેશે નહીં. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.